બાળક ખાવાના પડીકા માંગતું હોય તો સાવધાન, બજારમાં મળતા અનેક ખાવાના પડીકા બાળકોની પ્રથમ પસંદગીની વસ્તુ બની છે. ઘરમાંથી બહાર નીકળતા સૌથી પહેલા ખાવાના પડીકા માંગે છે. અનેક વાર માતા પિતા પણ બાળકને ઘરમાં જ ચિપ્સના પેકેટ લાવી આપે છે. શું તમે જાણો છો કે આ સુપરફૂડ્સ તમારા બાળકોના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે? ખાવાના પડીકાથી તમારા બાળકનું વજન તો વધે છે, સાથે સાથે તેઓ અનેક બીમારીઓથી ઘેરાય છે. તેમાં ડાયાબિટીસથી લઈ કેન્સર સુધીની બીમારીઓનો સમાવેશ થાય છે. એક અભ્યાસમાં અહીં સુધી કહેવામાં આવ્યું છે કે પેકેટ બંધ ખોરાકથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો પણ વધુ રહે છે. આવો જાણીએ કેવી રીતે ખાવાના પડીકા તમારા બાળકના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર નાખે છે. ચિપ્સમાં ફેટ અને કેલેરીની માત્રા ઘણી વધારે હોય છે. આનાથી વજન વધવાની અને સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. 28 ગ્રામ બટાકાની ચિપ્સ અને 15-20 ચિપ્સમાં 10 ગ્રામ ચરબી અને 154 ગ્રામ કેલેરી હોય છે. 2015માં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે તળેલી બટાટાની ચિપ્સ વજન વધવાનું મુખ્ય કારણ બને છે. ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત રોગોનું જોખમ ઊભું કરે છે. શોધમાં એવું પણ સામે આવ્યું છે કે વધુ પડતા ચિપ્સ ખાવાથી કેન્સર પણ થઈ શકે. જો બાળક સતત ચિપ્સ ખાય છે તો તે બીજા પોષણની ઉણપથી પીડાઈ શકે છે. ચિપ્સમાં વિટામિન અને મિનરલ્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે અને શરીરને પૂરતું પોષણ મળતું નથી. ચિપ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શરીરમાં સોડિયમની વધુ માત્રા ઘણી બીમારીઓનું કારણ બની શકે છે, જેમાં હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હૃદય કિડનીની બીમારીનો સમાવેશ થાય છે. 28 ગ્રામ બટાટાની ચિપ્સમાં 120 મિલીગ્રામથી લઈ 180 ગ્રામ સોડિયમ રહેલું હોય છે. અમેરિકામાં 2010માં આહાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. તેમાં એમ કહેવામાં આવ્યું કે એક દિવસમાં કેટલું મીઠું લેવું જોઈએ. આ માર્ગદર્શિકા અનુસાર એક દિવસમાં 2300 મિલીગ્રામથી વધારે મીઠું ન લેવું જોઈએ. જો આમ ન કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશરથી લઈ કિડની સુધીની અનેક જીવલેણ બીમારીઓ થઈ શકે છે. પેકેટ ચિપ્સ તમારા બાળકોનું કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે. ચિપ્સમાં એટલી બધી ચરબી હોય છે કે તે શરીરના કોલેસ્ટ્રોલ લેવલને બગાડી શકે છે. ચિપ્સથી ખતરનાક ટ્રાન્સ ચરબી પેદા થાય છે. આ ટ્રાન્સફેટ બાળકોના શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. પડીકા બાળકો માટે ધીમું ઝેર છે, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે. જરૂરી ખોરાકની જગ્યાએ પડીકાથી કુપોષણ થાય છે. સોડિયમ અને શુગરની માત્રા વધે છે, જે નુકસાનકારક છે. બાળકોનો વિકાસ રૂંધાય છે. પડીકા ચાખ્યા બાદ ઘરનો ખોરાક ફાવતો નથી. સંપૂર્ણ આહાર ન મળવાથી વિકાસ રૂંધાય છે અને સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો બને છે. બાળકના વિકાસ માટે શું જરૂરી? તો તાજો બનાવેલો અને ઘરનો ખોરાક, કઠોળ અને લીલા શાકભાજી, ફ્રૂટ અને ડ્રાય ફૂડ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલયુક્ત ખોરાકની વાનગીઓ, જે બાળકને પૂરતું પોષણ અને બાળકને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.